कुछ बात है कि मिट्टी नहीं हस्ती हमारी, कुछ बात है कि मिट्टी नहीं हस्ती हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा। यूनान रोम मिस्र सब मिट गए जहां से, यूनान रोम मिस्र सब मिट गए जहां से, बाकी है सिर्फ नामो निशान। वो मानो छो त्या सुधी जयरे कोई प्रश्न पूछे कि 60 वर्ष में कांग्रेसे शू करू तारे हसवो पण आवे छे, गुस्सो पण आवे छे। सूर्य नो प्रकाश एटले पक्षी जो होय छे रात्रे आंख खुले ने सवारे सूर्य उगे त्यारे बंद थई जाय। पक्षी नु नाम लेवा मांगतो नथी, तमे बधा सारी रीते जाणो छो, तो एने नहीं देखाय तो मां वात कोनो, कांग्रेस नो के मित्र बहु वातो थई। कांग्रेस नवी पेढ़ी ने अने आजे तो मानु छु त्यां सुधी इलेक्ट्रॉनिक मीडिया कॉम्प्यूटर गूगल जमानो दुनिया देश एटली रफ्तार थी आगे वधी रह्यो छे, खास करीने युवा पेढ़ीए स्वातंत्र नो जे संग्राम छे, आजादी नी जे लड़ाई छे, तेना तरफ पण एक उपयोग करवानी जरूर। 1885 માં જયારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે ખૂબ જ ઓછા લોકો આવ્યા હતા, વિશ્વાસ નહોતો કરતો કે દેશ આઝાદ થશે, સ્વતંત્ર થશે, ગુલામીની જંજીરોમાંથી મુક્ત થશે, આમ તો અકેલે હી ચલે તે જાની બે મંજિલ મગર, લોક આતે ગયે બાર। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડાઈ એક જબરજસ્ત અહિંસક રીતે સત્ય આઝાદીની લડાઈમાં કે તો જન આંદોલનમાં પરિવર્તિત કર્યું। શહાદત પણ આપી, કેટલીય યાતનાઓ વેઠી, ઘણા લોકો એમાં જોડાયા, અને કોંગ્રેસના આગેવાનોમાં જો નામ લઈએ તો ગણાવી શકાય પણ એમ નથી કે કેટલા વર્ષો સુધી જેલમાં રહ્યા, અનેક યાતનાઓ પછી નામી અનામી દેશના લોકોએ કુરબાનીઓ આપી, શહાદત આપી, બલિદાનો આપ્યા, શહીદ વીર ભગતસિંહ, સચદેવ, રાજગુરુ ફાંસીના ફંડા ઉપર ચડી ગયા, જે શાન છે કોઈ મક્કલ મેં ગયા વો શાન સલામત રહેતી હૈ, યે જાન કા જાના કોઈ ખાસ નહીં, યે જાન તો આ અને કુરબાનીઓ બલિદાન ત્યાગ જો આઝાદીની લડાઈમાં જે આપણા આગેવાનો હતા અમને તો કાગરો વાંચ્યો તો તમને ખાસ પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, એકબીજાને જે લખ્યા હતા, ગાંધીજીએ જે ઇન્દિરાજીને લખ્યા, સરદાર વલ્લભભાઈ પટેલે જે પંડિતજીને લખ્યા હતા, કાદુ ત્યારે આઝાદી મળી ત્યાર પછી ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના નેતૃત્વમાં કોંગ્રેસે એમને સમિતિના ચેરમેન બનાવ્યા અને એક સોનપુરા બંધારણ આપને મળ્યું। આજે બંધારણ ઉપર પણ પ્રહારો થયા, ક્યાંક ને ક્યાંક એમાં સુધારાઓ કરવા માટેના પ્રયત્ન થયા, અને ત્યારે દેશની જનતાએ જાગૃત રહેવાની ખૂબ જ જરૂરિયાત છે। આઝાદી મળી ત્યારે તેમના હાથમાં સત્તા આપી પંડિતજી ગાંધીજી પાસે ગયા, બાપુ પાસે ગયા કે બાપુ સત્તા તો આપણા હાથમાં આવી પણ હવે આગળ શું। બાપુએ કીધું કે મંત્ર ધ્યાનમાં રાખ્યો, જયારે પણ તમે કોઈ નિર્ણય લો, આયોજન કરો, ત્યારે આ દેશનો છેવાડાનો માનવી છે એને કેન્દ્રમાં રાખીને જો તમે આયોજન કરશો તો એ તમારું આયોજન સાચું હશે, તમારું પગલું સાચું હશે। પંડિત જવાહરલાલ નહેરુ આધુનિક ભારતના શિલ્પી, આયોજન પંચોની માયા, પંચવર્ષીય યોજનાઓની માય, અને અનેક વાતો ગણાવી શકાય એમ છે। બારકા નંગલ હશે, ઇસરોની રચના હશે, રિસર્ચ સેન્ટરો હશે, શ્વેત ક્રાંતિ હશે, હરિત ક્રાંતિ હશે, બેન્કોનું રાષ્ટ્રીયકરણ હશે, રાજીવજીનું એક એક સ્વપ્ન, આધુનિક ભારતનું 21મી સદીનું એના માટે કોમ્યુનિકેશનની ક્રાંતિ,
સુપર કોમ્પ્યુટર જયારે અમેરિકાએ આપવાની ના પાડી ત્યારે રાજીવજી આપણા દેશમાં સુપર કોમ્પ્યુટર બનાવ્યો. અણુ અને પરમાણુના પરીક્ષણો થયા. પોખરણમાં પણ તમે જાણો છો ઇન્દિરાજીએ પહેલો અણુનો જે કંઈક પરીક્ષણ જે છે પ્રયોગ જે છે કરવામાં આવ્યો. મંગલયાન ચંદ્રયાન કેટલીક વખત એવું બનતું હોય છે કે કેટલાક લોકોને તૈયાર ભાણે જમવાની આદત પડી જાય. હું આજે મેં ટીકા કરવા માંગતો નથી જોવા દઉં, પરંતુ એનાથી પણ અનેક વાતો ગણાવી શકાય એમ છે. પરંતુ જો કોઈને નહીં દેખાય તો એમાં આપણે શું કરી શકીએ, કોંગ્રેસ શું કરી શકે. પરંતુ એનાથી આગળ ચાલીને એક વાત કરવા માંગુ. પંડિત જવાહરલાલ નહેરુએ બે વાત મહત્વની કરી હતી, પ્લુરાલિટી અને ડાયવર્સિટી. 60 વર્ષમાં કોંગ્રેસે જો કોઈ કામ કર્યું હતું આ બંનેને પ્લુરાલિટી અને ડાયવર્સિટીને ઇન્ટેક્ટ રાખી છે. અને આજે આર્ટ હશે, કલ્ચર હશે કે ટેકનોલોજી હશે, એ એના વિના સંભવ નથી. વિવિધતામાં એકતા. સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહ્યું કે ડાયવર્સિટી ઇઝ અ બેસ્ટ આઈડિયા. અને એમ કહેવા નથી માનતો કે નોટ માત્ર સેક્યુલરિઝમ, પરંતુ ડાયવર્સિટીમાંથી અનેક વસ્તુઓ જન્મતી હોય છે, પેદા થતી હોય છે, અને એના વિના દેશ એક નહીં. 5000 વર્ષ જૂની જો આપણી આ સંસ્કૃતિ છે, અગર એ ટકી રહી હોય, દેશ અને એક અને અખંડિત રહ્યો, એનો જો શ્રેય કોઈને જાય તો માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને અને કોંગ્રેસ પાર્ટી. જે લોકો આજે સત્તા ઉપર છે મને ખબર છે કે આઝાદીની લડાઈમાં ક્યાં હતો, અને આઝાદી પછી આર્થિક આઝાદી માટે પણ એમનો કેટલું યોગદાન છે, કેટલો ફાળો છે હું નથી જાણતો. એ લોકો સમજાય ભાષણો કરવાથી દેશ આગળ વધતો સમૃદ્ધ નથી થતો. આપણે ભારત નિર્માણની વાત કરીએ છીએ, રાષ્ટ્રીય એકતાની વાત કરીએ છીએ, દેશની અખંડિતતાની વાત કરીએ છીએ, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કોઈ ઈંટ માટી ચૂનો કે પથ્થર નથી. અથવા રાષ્ટ્રીય એકતા એનો અર્થ માત્ર હિન્દુસ્તાનનો ભારતનો ભૌગોલિક નકશો નહીં, પરંતુ એમાં જે લોકો છે અનેક ધર્મ અનેક જાતિ અનેક ભાષાઓ બોલના. કોંગ્રેસે જયારે અને સરદાર વલ્લભભાઈ પટેલે તો 562 રજવાડા રાજ્યોને ભેગા કરીને જે એક દેશ બનાવ્યો, એકતા બનાવી, એ આપણા માટે મહત્વની વાત છે અને માટે આપણે ગર્વ લઈ શકીએ. અને એમને સાચી શ્રદ્ધાંજલિ માત્ર કોઈ એની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવવાથી નથી અપાતી, પરંતુ એમણે જે વાતો કરી છે એને જો આપણે જીવનમાં ઉતારીશું, એના રસ્તે ચાલીશું, તો એમને સાચી શ્રદ્ધાંજલિ કરી. નામ લેવું ખૂબ જ આસાન છે. અને મને યાદ છે કે જે લોકો સત્તા ઉપર આવ્યા તે પહેલા મને યાદ નથી કે ક્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર યા સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ યા એમના જન્મ સ્થળે પણ ગયા છે. બધું કેમ છે કે સત્તા ધકાવી રાખી છે, ખુરશી ઉપર ચીપકી રહ્યું છે. એટલા પૂરતું ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પણ યાદ આવે છે, ગાંધીજી પણ યાદ આવે છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ યાદ આવે છે, સુભાષચંદ્ર બોઝને પણ યાદ કરે છે. અને એનાથી પણ નફરતની વાત બીજી એક છે કે જે નહીં કરવી જોઈએ. સાથે મળીને આ નેતાઓએ આઝાદીની લડાઈ લડી, અને જ્યારે અહીંયા નથી ત્યારે, હયાત નથી ત્યારે, એમાં મતભેદો હતા, એકબીજાને ગમતા નહોતા, એ વાતો કરીને પોતાનો રાજકીય રોટલો શેકવાની જે વાત કરે છે એનાથી વધારે શર્મની વાત બીજી કોઈ નહીં. આવા લોકોને ખરેખર સાચા હાથમાં ઓળખી લેવા ત્યારે આજે ખાસ કરીને વિવિધતામાં જે એકતા છે, ગરીબ માણસ છે, તમંગર છે,
આજે દેશ અને રાષ્ટ્ર એક નાજુક પરિસ્થિતિમાંથી પસાર થયું અને કોંગ્રેસે તો હંમેશા પોઝિટિવ રોલ કર્યો છે, રત્નાત્મક રોલ કર્યો છે. સરકારે હવે કીધું છે કે જ્યારે પણ રાષ્ટ્ર પર કોઈ આફત આવી પડે, રાષ્ટ્રને કોઈ કમજોર કરવા માટેનો પ્રયત્ન કરે ત્યારે કોંગ્રેસ હંમેશા આપની પડખે રહેશે. અને એ વાત આજે આપણે દોહરાવવા માંગીએ છીએ. તો કેટલાક લોકો એમ માને છે કે વિરોધ પક્ષ જ્યારે પણ કોઈ સાચી વાત કરે અથવા તમારી ભૂલ છે ભૂલ બતાવવા માટેનો પ્રયત્ન કરે ત્યારે દેશ રોહી થઈ. ત્યારે મારે એ લોકોને કહેવું છે કે રાષ્ટ્રવાદ નો ઠેકો માત્ર તમે નથી લીધો, રાષ્ટ્રવાદ ભારત અને હિન્દુસ્તાનને એક આઝાદ કરવા માટે, એક અને અખંડિત રાખવા માટે જો કોઈ કે મહત્વનો ફાળો આપ્યો તો કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો, આ દેશના અસંખ્ય નામી અનામી લોકોએ આપ્યો છે, પ્રજાએ આપ્યો છે. તમે તો ક્યારે નહોતા. રાજીવજી હંમેશા 21મી સદીની વાત કરતા ત્યારે એમની મજાક ઉડાવવામાં આવતી. કોમ્પ્યુટરની વાત કરી ત્યારે રોજગારી ખતમ થઈ જશે. અને રાજીવજી જયારે 21મી સદીની વાત કરતા હતા ત્યારે એની પાછળનો જે કંઈક અર્થ હતો, એની પાછળનો જે એમનો આશય હતો કે ભૂતકાળ અતીત ભલે પશ્ચિમનો રહ્યો છે, ભલે મહાસત્તાઓનો રહ્યો છે, પરંતુ આવનારી કાલ પૂર્વની છે. અને પૂર્વ એટલે ભારત, ચીન અને જાપાન અને પાકિસ્તાનની કોઈ વિસાદ નથી આપણી સામે કે આપણી સામે સારું કોમ્પિટિશન કરવાનું આપણી સાથે સાની હરીફાઈ કરવાનું. ભારતની સામે કોઈ એની વિસાદ નથી. અને ઇન્દિરાજીએ કરીને બતાવ્યું, બાંગ્લાદેશને આઝાદ કરીને બતાવ્યું, આપણા જવાનો શહીદ થાય, બલિદાન આપણે ઇન્ટેલિજન્સ કરી લો, સિક્યોરિટીનો પ્રોબ્લેમ. હું આજે કોઈ ટીકા કરવા માંગતો નથી, પણ ક્યાં સુધી આપણા જવાનો શહીદ થતા રહેશે, માણસ પરિવાર એના દીકરાને જયારે પેરામિલિટરી ફોર્સ અથવા તો આર્મીમાં મોકલતો હોય છે ત્યારે એની છાતી ગર્વથી ફૂલી જતી હોય છે. એ યુવાન યોદ્ધો સરહદ ઉપર જતો હતો હોય છે, એના લગ્ન પણ નથી થયા હોતા, અને કેટલીક વખત લગ્ન થયા હોય તો એમના નાના નાના બાળકો હતા અને એમની જયારે શહાદત થાય, બલિદાન થાય, એમનું પાર્થ શરીર જયારે એમના ઘેરે આવે ત્યારે કુટુંબ પર શું ગુજરતું હશે, એના હૃદયની વેદના સમજવી જોઈએ, એની વ્યથા સમજવી જોઈએ. અને ક્યાં સુધી આપણા જવાનો સ્વાગત ના થાય ત્યારે સાચી વાત કહેવી, ત્યારે વિરોધ પક્ષ જે કંઈક છે એ તો દેશદ્રોહી છે, ભારતનો વિરોધી છે, હિન્દુસ્તાનનો વિરોધી છે. અરે તમે એકલાએ હિન્દુસ્તાનનો ભારતનો ટેકો નથી લીધો, તમે કોઈ શહાદત નથી આપી, તમે કોઈ બલિદાનો નથી આપ્યા. કોંગ્રેસે તો બલિદાનો પણ આપ્યા છે, શહાદત પણ મોડી છે, અને આ દેશને આર્થિક આઝાદ કરવા માટે પણ કુરબાનીઓ આપી છે. એમાં આઝાદી પછી પણ દેશને એક અને અખંડિત રાખવા માટે મહાત્મા ગાંધીજીએ બલિદાન આપ્યું, ઇન્દિરાજીએ બલિદાન આપ્યું, કિરણ સિંઘે બલિદાન આપ્યું, પંજાબના રાજીવજીએ બલિદાન આપ્યું, સાધકો આપી, બલિદાનો આપ્યા. અરે એ કોંગ્રેસને આજે જે લોકોએ કાંઈ જ નથી કર્યું એવા લોકો ટીકા કરે છે, શરમ આવી જોઈએ એવા લોકો. ઉનકી દુર્બત પે નહીં એક ભી દિયા જિનકે ખૂન સે જલતા થા ચરાગે વતન ઓર જગમગા રહે હૈ મકબરે ઉનકે જો બેચા કરતે થે. શહીદ હો તમે જયારે કોઈ પ્રશ્ન પૂછે કે 60-70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, એવા લોકોના પ્રશ્ન પૂછતા શરમ પણ નથી આવતા. ઇતિહાસ ગવા છે, ઇતિહાસના પાના પાને દરેક પાના ઉપર આઝાદીનો ઇતિહાસ લખાયો છે. અને આઝાદીનો ઇતિહાસ એટલે કોંગ્રેસનો ઇતિહાસ, કોંગ્રેસનો ઇતિહાસ એટલે આઝાદીનો ઇતિહાસ. ભાઈ શ્રી ભરેશભાઈ સાચી વાત કરી કે વિચાર અને બંધારણ એક સિક્કાની બે બાજુ છે.
અને વિચાર એટલો શું, સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે બેસ્ટ આઈડિયા ઇઝ પ્લુરાલિટી એન્ડ ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. અને એને કારણે આપણી સંસ્કૃતિ 5000 વર્ષ પુરાની આજે ટકી રહી, અને એને ટકાવવાની જવાબદારી જયારે આવા લોકો ભૂલ કરે ત્યારે કાન ખેંચવાની જવાબદારી વિરોધ પક્ષોની પણ છે અને મારા યુવા સાથીઓની પણ, આ દેશના લોકોની છે. ત્યારે મારે આજે કોઈ જાજી વાત કરવી નથી, પરંતુ એટલું જ કહીશ કે આજે રાષ્ટ્ર જયારે નાજુક સ્થિતિમાંથી ફરી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તો હંમેશા એના રાજકીય સ્વાર્થથી ઉપર ઉઠીને વાત કરે. પંજાબમાં રાજીવજીને ખબર હતી કે આપણે હારી જઈશું, કોંગ્રેસ હારી જશે, ઇન્દિરાજીને પણ ખબર હતી, તેમ છતાં પણ એફોર્ટ કર્યો, સમજૂતી કરી, કોંગ્રેસ હારી ગઈ. સત્તા આવે જાય એટલે બીજી બાબત. આસામમાં ત્યાંના વિદ્યાર્થીઓ સાથે સમાધાન કર્યું, કાશ્મીરમાં કોંગ્રેસની સત્તાથી આપી દીધી, કારણ કે કાશ્મીરને આપણે આપણો એક ભારતનો અવિભાજ્ય અંગ છે અને કોઈ પણ આપણી પાસેથી લઈ શકે નહીં. આજે સ્થિતિ શું છે? કારણ કે સત્તામાં એક નબળી સરકાર, જેને વિકેસ સરકાર કહી શકાય, કોંગ્રેસને કહેતા હતા લાલા કરવી જોઈએ, કઈ પત્રો લખવાના બંધ કરવા જોઈએ. અરે જાજી વાત કરવા માંગતો નથી, તમે ભારતની જમીનમાં એક ઇંચ પર વધારો કર્યો છે ખરો? કોંગ્રેસે ગોવાને સામેલ કર્યો, મિઝોરમ સિક્કિમને સામેલ કર્યો, તમારો મેં તાકાત, તમે તમારો મેં તાકાત, તમે માત્ર ભાષણો કરી જાણો અને ભાષણો કરવાથી દેશ મજબૂત નથી. ત્યારે આજના દિવસે કોંગ્રેસે શું કર્યું એ બાબતે પણ, અને ખાસ કરીને તો મનીષભાઈને કહીશ કે આઝાદીની લડાઈનું જે કંઈક કર્યું છે, એની રીતો છે, બાકી વસ્તુઓ છે, એ પણ આજે યુવા પેઢીની સામે મૂકી કે કોંગ્રેસે શું શું કર્યું છે આઝાદી પહેલા અને આઝાદી પછી. કોંગ્રેસે ક્યારેય સ્વાર્થની રાજનીતિ કરી નથી, કોંગ્રેસે હંમેશા વ્યક્તિની ઉપર સમાજ, સમાજની ઉપર રાષ્ટ્ર અને રાષ્ટ્રની ઉપર માનવ કલ્યાણને રાખ્યું. હ્યુમેનિટી, ઇન્સાનિયત. આજ અંધેરો મેં જો રોશની દિખાઈ દેતી હૈ, બસ્તી અમન કી જલ્દી દિખાઈ. સિયાસત ઇન્સાન કો કૈસે મોડ પે લે આઈ, કે ઇન્સાનિયત આજ દમ તોડતી દિખાઈ. પતાની ઉપર કોઈ બાબત હોય તો એ માનવતા છે, ઇન્સાનિયત છે, પ્લુરાલિટી છે, ડાયવર્સિટી છે, વિવિધતામાં એકતા છે. અને આ બાબતો જો ધ્યાનમાં રાખી તો હું માનું છું ત્યાં સુધી આપણે આપણા દેશને એક અને અખંડિત રાખી શકીશું. અને જ્યારે દેશ એક હશે, મજબૂત હશે, દેશમાં કોઈ પણ વ્યક્તિ હશે એના ધીરોની એકતા હશે, ત્યારે પાકિસ્તાન જેવા દુશ્મન દેશને આપણે સબક શીખવી શકીશું અને પાઠ ભણાવી શકીશું. અને એ સંકલ્પ આજે કરવાની જરૂરિયાત છે. આપણો જાજો સમય લેવા માંગતો નથી, હું મોડો આવ્યો તે બદલ ક્ષમા પ્રાર્થી છું. અને આજે મને બોલાવ્યો બે શબ્દો કહેવાની તક આપી તે બદલ ભાઈ શ્રી મનીષભાઈ અને કાર્યક્રમના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.